गुजरात राज्य परिवहन निगम द्वारा मुसाफरोनी सेवामां आधुनिक बसोनुं निर्माण कराव्युं छे अने जेमां कुल 900 बसोनुं लोकार्पण राज्यना अलग अलग विभागीय सेंटर परथी करवामां आव्युं छे। त्यारे तेना भागरूपे नवसारी बस डेपोमां आधुनिक सुविधाथी सज्ज 125 बसोनुं लोकार्पण करवामां आव्युं हतुं, जेमां सांसद अने प्रदेश भाजप प्रमुख सीआर पाटिल तेमज गृह राज्यमंत्रीए आ बसोने लीली झंडी आपीने प्रयाण कराव्युं हतुं। तो दक्षिण गुजरातना आदिवासी विस्तारोमां लोको सरळताथी धंधा रोजगार अर्थे अवरजवर करी शकशे अने हजु वधु बसो फाळवीने लोकोनी सुखाकारी माटेनो आ नवो प्रोजेक्ट हाथ धरवामां आवशे तेवुं हर्ष संघવીએ જણાવ્યું હતું। આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા બીજા બી તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે નવી બસોની શરૂઆત કરવા જઈ રહી છે। પાછલા 100 દિવસોમાં પહેલા 150, પછી 70, પછી 75 અને આજે 125 બસો, અને આવનારા બીજા 30 દિવસની અંદર કમસે કમ 400 નવી બસો બીજી શરૂઆત કરવા રાજ્ય સરકાર જઈ રહી છે। ગુજરાતના સામાન્ય નાગરિકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાસ બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ નવી બસોમાં નવી સુવિધાઓ એડ કરવામાં આવી છે, જેમ કે મોબાઈલ ચાર્જર છે, સંપૂર્ણ પુશબેકની વ્યવસ્થાઓ આપવામાં આવી છે, જેના કારણે લાંબી મુસાફરી કરતા લોકોને કોઈ બી પ્રકારનો થાક ના લાગે। સ્લીપિંગ અને સિટિંગ બસની બી વ્યવસ્થા કરવામાં આવેલી છે, નાની મીડી બસ જે ગામડાઓ સુધી પહોંચી શકે તે પ્રકારની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે।